ਪ੍ਰਾਣ 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 ਆਖਰੀ ਨੂੰ ਮੂਲਿਆਂਕਨ ਅੱਗੇ ਉਹਨਾਂ ਪੀਰੀਅਡ ਦੇ ਅੰਦਰ ਆਪਣੇ ਸਾਦੀ ਸਰੇਰਾਸ ਅਤੇ ਭਾਰਿਤ ਸਰੇਰਾਸ ਦੇ ਉੱਤੇ ਪਾਗੜੀ ਦੀ ਕੀਮਤ ਕਿਵੇਂ ਰੀਤ ਸੁਧਰਾ ਹੈ ਇਹ ਜੋਈ ਗਿਆ। ਅੱਜ ਆਪਣੇ ਜੋਈਏ ਪਾਗੜੀ ਸੁਧਰ ਦੀ ਬੀਜੀ ਬੈਰੀ ਕੁਛ ਹੈ ਇੱਕ અધિક નફાની રીત અને બીજી છે મૂડીકૃત કે મૂડીકરણની રીત। આજે આપણે દાખલા નંબર 8 જોઈશું એમાં આપણે શું કીધું છે કે બે ભાગીદારો છે નફા નુકસાનનું જૂનું નવું પ્રમાણ આપેલું છે અને આપણને કીધું છે કે અધિક નફાની 3 વર્ષની ખરીદીને આધારે પાગડીની કિંમત નક્કી કરો। અધિક નફાની તો વિદ્યાર્થી મેં તમને કીધું હતું કે પેજ નંબર 55 ઉપર જ્યારે અધિક નફાની રીતે પાગડીની કિંમત શોધવાની હોય તો એના 6 સ્ટેપ યાદ રાખવાના છે બરોબર। અને સૌથી પહેલું જોઈએ આપણે પહેલું સ્ટેપ બરોબર
એક વસ્તુ યાદ રાખવાની કે અહીં આપણને સરેરાશ નફા વિશે કાંઈ કીધું ન હોય, એટલે કે કઈ રીતે સરેરાશ નફો શોધવું, સાદી સરેરાશની રીતે કે ભારે સરેરાશની રીતે, એ બેમાંથી કઈ આપણને કીધું ન હોય તો તે વખતે આપણે સાદી સરેરાશની રીતે સરેરાશ નફો શોધીશું. તો ચોથું સ્ટેપ બનશે આપણું સરેરાશ નફો. તો નફો લખી નાખીએ આપણે, વર્ષ છે 1970. સરેરાશ નફો શોધવા માટે આનો સરવાળો કરવો પડશે. 8,15 ને 9, 24 2,40,000 આ કુલ નફો, બરોબર. તો હવે આપણે સરેરાશ નફા સૂત્ર લખીએ અહીંયા આગળ. સરેરાશ નફો બરાબર આપણને આ સ્તરે 24 એટલે મળ્યો સરેરાશ નફો 80,000. જોઈ લો વિદ્યાર્થીઓ, બરોબર. આવી રીતે સરેરાશ નફો શોધવા. પછી પાંચમું સ્ટેપ અધિક નફો. તો અધિક નફાનું સૂત્ર છે
ચલાવી દેજો, બરોબર? તો આવી રીતે આપણે સરેરાશ નફાની જગ્યાએ સરેરાશ નફો આવશે, બરોબર? હવે
અધિક નફો સૂત્ર જે સરેરાશ નફો તો અહીંયા આપણે ભારિત સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો લખી નાખવાનો ભારિત સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો તો ભારિત સરેરાશ નફો જે 1,6,667 માઇનસ અપેક્ષિત નફો તો આપણને 40,000 એ કેટલું આવે છે અધિક નફો 66,667 યોગિક આવે ને 40 નીકળી જાય 66,667 એ મળ્યું આપણને અધિક નફો હવે પાર્ની સૂત્ર કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ તો અધિક નફો 66,667 ગુણ્યા બે ગણી કીધી છે એટલે એનો બે વળી ગુણાકાર કરવાનો બરોબર વિદ્યાર્થીઓ ખ્યાલ આવી ગયો તમને આવી રીતે આપણે અધિક નફાની રીતે ફાયદાની કિંમત શોધી શકાય ફરી પાછું આ તમને આપી દઉં છું કે પેજ નંબર 55 ના 6 સ્ટેપ તૈયાર કરવા બરોબર વિદ્યાર્થીઓ આગળના પેજમાં આપણે આગળનો દાખલો કરીશું Thank you.